આપણે ત્યાં અનેક રસશાસ્ત્રમાં પણ સાહિત્યમાં ઘણા અર્થો બતા અનુભવ, ક્રોધ પણ આવે ને, ગુસ્સો આવે તો તમે છો એવા દેખાવ, તમારા ચહેરા પર દેખાઈ જાય એ તમારો અનુભવ છે. તમારી વાણી દ્વારા તમે કોઈને મારવા જતો પહેલા ક્રોધ પ્રગટ કરો, જેમ યુદ્ધમાં લડતા હોય ને તો પહેલા પુકાર કરે, જય ઘોષ કરે અને પછી લડવા જાય, એમ પ્રગટ થાય છે અનુભવ રૂપે. અહીંયા હરિરાયજી કહે, જેનો વાણી પર સંયમ છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને જેટલું આવશ્યક છે એટલું જ બોલે છે. મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, અને આવા જે વૈષ્ણવ છે એણે મનથી ક્રમ અનુસાર લીલાનું અનુસંધાન કરવું. ગોપેશ્વરજી આના ઉપર ટીકા લખતા પોતાની ટીકામાં કહે છે કે વૈષ્ણવે આટલી વસ્તુ મનમાં રાખી અનાસ્થાથી લૌકિક વૈદિક કરી, કૃષ્ણ દર્શનની લાલસા મનમાં રાખી, સંસારમાં ઉદ્વેગ રાખી, અને એવા વૈષ્ણવે ક્રમ અનુસાર અનવસરના સમયે ઠાકોરજીની લીલાનું સ્મરણ કરતા રહે. તમે જે સમયે બેઠા છો, જ્યાં બેઠા છો ત્યાં બેઠા બેઠા, કારણ કે મનને કોઈ વિષય જોઈએ છે, મન વિષય વગર રહી શકતું નથી. જો તમે અલૌકિક વિષય નહીં આપો તો એ લૌકિક વિષય શોધી લેશે. અને એટલે ગોપેશ્વરજી ટીકામાં કહ્યું કે કઈ રીતે અનુસંધાન કરવું, કઈ રીતે ક્રમ અનુસાર લીલાનું સ્મરણ કરવું, અને આખી આઠે સમયનો ક્રમ શ્રી ગોપેશ્વરજી બતાવે છે કે વૈષ્ણવે નિત્ય એનું અનુસંધાન કરતા રહેવું જોઈએ. એકાંતમાં અનવસરમાં બેઠા હો, યા તમારા ઘરે સેવા નથી બિરાજતી, યા તમારા ઘરે સેવાનો સંક્ષિપ્ત ક્રમ છે, સવારે તમે મિશ્રી ભોગ ધરીને પોઢાવી દો છો, પછી આખો દિવસ શું? જ્યારે પણ તમે લૌકિક કાર્યોમાંથી નિવૃત્ત થાઓ ત્યારે ગોપેશ્વરજી આજ્ઞા કરે છે, નિત્ય લીલા અને વર્ષોત્સવની લીલા, આ બંનેની લીલાનું ક્રમ અનુસાર સ્મરણ કરવું. ગોપેશ્વરજી ક્રમ બતાવતા કહે, બેઠા બેઠા મંગળાથી લઈને ચિંતન કરો. નંદાલયમાં પ્રભાત થયું છે, નંદાલયની ઉપર બેસેલા મયુર ટહુકા કરી કરીને લાલનને જગાવી રહ્યા છે, ગૌશાળામાં રહેલી ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવી હલાવી ત્રણ વાર ઘંટનાદ કરી રહી છે. સર્વે ગોપીજનો મંગળાના દર્શન કરવા માટે ચોકમાં ઉભા છે, અને યશોદાજી લાલનને જગાવવા જઈ રહ્યા છે. જાગીએ ગોપાલ લાલ, જાગીએ ગોપાલ લાલ, જનની વન જાગીએ ગોપાલ લાલ, જનની યશોદાજી જગાવવા આવે પણ એવી ગાઢ નિંદ્રામાં પ્રભુ પડ્યા છે, આસપાસ તકિયાઓ છે. યશોદાજી જગાવવા જાય પણ એમની હિંમત થતી નથી. પ્રભુ કેવા ગાઢ નિંદ્રામાં છે, પાછા પધારી જાય કાર્યમાં, પાછા જગાવવા આવે અને પડેલા પ્રભુને જોઈ જગાવવાની મન થતું નથી. પડવા દો હજી પ્રભુને, અને ધીમે રહીને લાલનને કપાલ પર હાથ ફેરવી યશોદાજી જગાવે છે. લાલન જાગે, યશોદાજી મંગલભોગ આરોગાવે. મંગલભોગ આરોગ્યા પછી વ્રજભક્તોને દર્શન આપવા માટે ઠાકોરજીના કિવાણ ખુલે, મંગળાના દર્શન વ્રજભક્તો કરે, બહાનાઓ લઈ લઈને આવે, અરે યશોદા તારા લાલનના મુખારવિંદના દર્શન કરીને જાઉં છું ને તો મારું બધું દહીં વેચાઈ જાય છે, દિન તે દૂનો લાભ ભયો, ઘરે કાજર બચી આ જાય, મારી ગાયને ઘણા સમયથી વાછરડું નતું થતું પણ આ લાલનના દર્શનનો નિયમ મેં લીધો ને ત્યારથી વાછરડું થઈ, અને જે પણ કાર્ય કરવા જાઉં બધામાં સફળ થાઉં છું. મંગળાના દર્શન એ તો મંગળ કરાવનારા છે, અને વૈષ્ણવે બેઠા બેઠા ચિંતન કરવું. હરિરાયજી તો આખી નિત્ય લીલા લખી છે, પ્રાત કાળથી લઈને શયન સુધી, એમ ગોપેશ્વરજી આખો ક્રમ બતાવ્યો. મંગળા થઈ જાય, મંગલભોગ આરોગાઈ જાય, મંગળા આરતી થઈ જાય, હવે ઠાકોરજીના શ્રંગારની તૈયારી થાય. યશોદાજી ઉષ્ણ જલ કર્યું છે, લાલનને આજે રીત અનુસાર જે વાઘા વસ્ત્રો ધરાવવાના છે એ કાઢીને રાખ્યા છે,
અને સર્વે ગોપીજનો આવી ગયા છે અને લાલનને સુવર્ણના પટ્ટા ઉપર બિઠાવી અને યશોદાજી સ્નાન કરાવી રહ્યા છે. આવો ગોપાલ શ્રીંગાર બનાવ. 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 ભાતી ભાતીના શ્રીંગાર યશોદાજી ગોપીજનો ધરાવે. કછુક મનોરથ મન મે કીએ. નિત્ય લીલામાં તો કેવા અદ્ભુત અદ્ભુત પદો આપ્યા છે. પ્રભુને સ્નાન કરાવતા જાય ગોપીજનો, મનમાં વિવિધ પ્રકારના મનોરથોને ધારણ કરતા જાય. હસ્તને સ્નાન કરાવતા કરાવતા ભાવ થાય, પ્રભુ આ કરકમલ તો લક્ષ્મીજી ધારણ ગ્રહણ કર્યા છે, આ કરકમલ આપની કૃપાથી અમને પ્રાપ્ત થયા. ચરણારવિંદ ને પહોંચતા પહોંચતા ગોપીજનો ને થાય, આ ખુલ્લા ચરણારવિંદ બ્રજને પાવન કરો છો. મોટા મોટા ઋષિ મુનિઓ આની આકાંક્ષા રાખે છે, આપની કૃપાથી આ ચરણારવિંદનો સ્પર્શ અમને પ્રાપ્ત થયો. અનેક પ્રકારના મનોરથો કરતા જાય. ગોપીજન વલ્લભ ભોગ આવે અને હવે તો ગૌચારણનો સમય થાય અને યશોદાજી છાક બાંધી દે. છાક લઈને સખાવની સાથે ગૌચારણ કરતા કરતા પ્રભુ શ્યામ ઢાક પર પધારે. શ્યામ ઢાક પર ગાયોને છૂટી મૂકે, ગોપ મંડળીઓની મધ્યમાં ઠાકોરજી બિરાજમાન થાય અને એક એક કરીને સખાઓની છાક આરોપતા. મીઠો મદન ગોપાલ આજે દરે, મીઠો મદન ગોપાલ લીલા સર્વાક્રમાગત. મીઠો મદન ગોપાલ આજે દરે, મીઠો પ્રભુ સખાઓના મનોરથો પૂરા કરે. અનેક અનેક પ્રકારની લીલાઓ થાય. વેણુ ગીત યુગલ ગીત ની લીલાઓ થાય અનવસર સમય. આ બાજુ ગૌચારણ થઈ રહ્યું છે. વેણુ ગીત માં સુબોધની માં માપણી કેવું અદભુત સમજાવે. એક તરફ ગોપીજનોના મનોજ પૂરા થઈ રહ્યા અને ગાયોને ચરવા માટે મોકલે પ્રભુ શ્રમિત થયા છે અને સખાઓની ગોદમાં પોતાનું મસ્તક રાખી પ્રભુ પોઢી જાય અને અવસર થઈ જાય. જાગવાનો સમય થાય. સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ વજઈએ. સખાઓ ઝારીજી ભરીને લાવે, કોઈ સખાઓ ફલફૂલ તોડીને પુલિંદજીઓ ઉભા હોય અને ઠાકોરજીને શંખ વગાડીને જગાવવામાં આવે. સુબલ શ્રીદામા કહો સખન સો, અર્જુન શંખ બજઈ. ઘર જઈને કી ભઈ હે બિરિયા, ઘર જઈને કી ભઈ હે બિરિયા. શ્રી ગિરિધર લાલ જગઈએ, અર્જુન શંખ. અર્જુન સખા શંખ વગાડે, પ્રભુ જાગે, ફળફૂળ આદિ આરોગે અને હવે ગોકુલ જવાનો સમય થાય. ગાયોના વૃંદને લઈ પ્રભુ હટક અટક અટક ચલાવતા ચલાવતા ક્યારેક ક્યારેક વેણુ નાદ કરતા, ક્યારેક દાઉજીને સુદામાના કંધા પર હાથ રાખીને ચાલતા.